વરેણ્ય અનેરી એક વાર્તા કહું સાંભળજો. હા, બહુ મજા આવશે. તો એક બ્રાહ્મણ હતો, એ એક ગામથી બીજે ગામ જતો હતો. વરેણ્ય સાંભળ. તો એક ગામથી બીજે ગામ જતો હતો, તો રસ્તો ક્યાંથી જતો હતો ખબર છે? જંગલમાંથી. તો જંગલમાંથી રસ્તો જાય એટલે એને બીક લાગતી હતી, એટલે તો મનમાં શું બોલે, ખબર? રામ 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 બોલતો બોલતો જતો હતો. તો એને ખબર હતી કે જંગલમાં એક સિંહની ગુફા પણ છે. તો એને સિંહનો બહુ ડર લાગતો હતો. લાગે કે નહીં? સિંહની બીક લાગે ને. તો સિંહની ગુફા હતી એટલે એ તો પછી ધીમે ધીમે જતો હતો. ત્યાં એ સિંહની ગુફા ઉપર એક આવું મોટું ઝાડ હતું. ઝાડ ઉપર એ વખતે થોડાક હંસ આવીને ઉડતા ઉડતા થાક ખાવા માટે બેઠા. બ્રાહ્મણ દૂરથી આવતો હતો, પેલા હંસ ઝાડ ઉપર બેઠા હતા, ગુફામાં સિંહ ભૂખ લાગી હતી તો આટા ફેરા કર્યા કરે. તો પેલા હંસના ટોળું હતું ને, એમાંથી એક હંસે જોયું કે દૂરથી એક બ્રાહ્મણ આવે છે. અને એમણે વિચાર્યું કે બ્રાહ્મણ આવે છે અને આ સિંહ તો નીચે ભૂખ્યો થઈને આટા ફેરા કરે છે, તો કાં તો આ બ્રાહ્મણને ખાઈ જશે. તો બિચારો બ્રાહ્મણ તો કમાવા માટે જાય છે, એના બદલે મરી જશે. એટલે એણે શું કર્યું, હંસ હતો ને નીચે ઉતર્યો ઝાડ ઉપરથી અને પછી કીધું, મહારાજ સિંહને કીધું. હં, કોને કીધું? સિંહને. સિંહને કીધું, મહારાજ જુઓ, તમે આ જંગલના રાજા છો. કોણ છો? રાજા. તમે આ જંગલના રાજા છો અને સામેથી સિંહ આવે છે તો રાજા, અરે બ્રાહ્મણ આવે છે તો રાજાને શું કરવું જોઈએ? તમારી જોડે જે કંઈ સારી વસ્તુ હોય એ બ્રાહ્મણને આપીને એનું સ્વાગત કરવું જોઈએ. સિંહ કે, વાત સાચી, બધાને મારી નાખવાનું કામ તો આખી જિંદગી કર્યું છે. બ્રાહ્મણ આવે છે તો દાન આપવાની તક અત્યારે જ છે. સારું કામ હું અત્યારે જ કરું. એટલે તો એની પાસે બધી થોડી સોનામોરો પડી હતી, તો એ સોનામોરો થોડી લઈ આવ્યો અને બ્રાહ્મણને આપી. મહારાજ એણે તો બ્રાહ્મણને સોનામોર આપી. બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો અને ખુશ થઈ અને આશીર્વાદ આપીને એ તો આગળ જતો હતો કમાવા માટે, એના બદલે ઘરે જતો રહ્યો. ઘરે જઈ અને પછી થોડા દિવસ એણે બધી જે કંઈ એની બધી જરૂરી વસ્તુ હતું એ લાવ્યો, ઘર બનાવ્યું, એક ગાય લાવ્યો, ખાધું પીધું, મજા કરી. પણ દિવસ જતો ગયો એમ થોડા થોડા દિવસ કરીને પછી પૈસા તો ખૂટી જાય ને. એટલે પાછો એણે વિચાર આવ્યો કે લાવને, પાછો હું તો જંગલમાંથી જાઉં અને બીજે ગામ જઈને થોડું કમાઈ લાવું. એટલે તો જંગલમાંથી પાછો જવા નીકળ્યો. તો પાછું એ જ જંગલ અને એ જ ગુફા આગળથી ગયો અને સિંહ આંટા મારતો હતો. એ વખતે ઝાડ ઉપર કાગડાઓનું ટોળું આવીને બેઠું. કોણ બેઠું? કાગડા. પહેલા કોણ બેઠું હતું? હંસ. અને આ વખતે કોણ બેઠું હતું? કાગડા. તો કાગડાઓ તો જોયું ને કે પેલો બ્રાહ્મણ આવે છે, તો શું વિચાર્યું ખબર છે? કે સિંહ નીચે આંટા મારે છે, આપણને પણ ભૂખ લાગી છે. જો સિંહ આ બ્રાહ્મણને મારી નાખે તો આપણને એમાંથી થોડું થોડું ખાવા મળશે. એટલે એ કાગડો નીચે આવીને પેલા બ્રાહ્મણને શું કીધું ખબર છે? મહારાજ જુઓ તો ખરા, આ જંગલના રાજા છો તમે અને ઉપર સામેથી બ્રાહ્મણ આવે છે, એક કામ કરો, પૂરો જ કરી દો એને. એની શું જરૂરત કે તમારા જંગલમાંથી પસાર થાય? સિંહ કે, વાત તો સાચી, હું જંગલનો રાજા છું, મને ભૂખ પણ લાગી છે, આવે એટલે એને પૂરો જ કરી દઉં. એમ કરી અને બ્રાહ્મણ તો નજીક આવ્યો એટલે સિંહે એની ઉપર આમ કરીને તરાપ માર્યો. બ્રાહ્મણ કે, મહારાજ તમે તરાપ મારો, મને મારી નાખો એનો વાંધો નહીં, પણ એક પ્રશ્ન પૂછું. કે શું? કે થોડા દિવસ પહેલાં હું આ જંગલમાંથી હું જ જતો હતો ત્યારે તમે મને સોનામોર આપી હતી અને આજે હું જાઉં છું તો તમે મને મારી નાખો છો, કેમ એવું કરો છો? તો સિંહે શું કીધું ખબર છે? સિંહે એવું કીધું, એ વખતે મને સલાહ આપી હતી કોણે? હંસે. અને આ વખતે મારા સલાહકાર કોણ છે? કાગડા. તો જેવી જેવો સલાહકાર એવી એવી સલાહ આપે, હે ને?
સારા માણસો હોય તો કેવી સલાહ આપે? સારી. હંસ હતા બધા બહુ સારા વિચારવાળા હતા તો કેવી સલાહ આપી? સારી, કે ભાઈ એને ઈનામ આપો. અને કાગડાઓએ કેવી સલાહ આપી? ઠંડી, મારી જ નાખો. તો ફ્રેન્ડ કેવા રાખવાના? ફ્રેન્ડ કેવા રાખવાના? સારા, સારા, જેથી સારી સલાહ આપે. થેન્ક યુ.